स्वामीनारायण नर्सिंग कॉलेज प्रथम साल में प्रवेश लेने वाले छात्रों का हुआ सम्मान। जी हां, आज रोज सत्संग शिक्षा परिषद गांधीनगर द्वारा संचालित श्री स्वामीनारायण नर्सिंग कॉलेज प्रथम साल में प्रवेश लेने वाले छात्रों का सम्मान हुआ। इस कार्यक्रम में संस्था के स्वामी जी धर्मानंदन दास जी तथा डायरेक्टर श्री कुलदीप जी गोहिल के साथ नर्सिंग का स्टाफ उपस्थित रहा। इस कार्यक्रम में छात्रों को कोविड-19 के खिलाफ किस तरह से लड़ना है और BSc नर्सिंग के प्रथम साल के अभ्यास क्रम का और उनकी सेवा के बारे में प्राध्यापक द्वारा मार्गदर्शन दिया गया। गुजरात नर्मदा से गौतम भाई व्यास की एक रिपोर्ट। થોડા દિવસ પહેલાં જ અમે અહીંયા આવેલા છે તો અમને થોડા દિવસ માટે ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા એન્ડ ક્વોરન્ટાઇનમાં અમારા ડેલી પલ્સ ચેક કરતા હતા એન્ડ મેમ લોકો ઇન્સ્ટ્રક્શન આપતા હતા કે તમારે ડેલી પ્રાણાયામ કરવા જોઈએ, કસરત કરવા જોઈએ, ટેમ્પરેચર ચેક કરવામાં આવતું હતું, જમવાનું બી સારું છે એન્ડ ત્યાં ગરમ પાણી બી મૂકવામાં આવે છે જેથી કોરોનાથી બચી શકાય। આજે મારો કોલેજનો ફર્સ્ટ ડે છે, આજે અમને મેમે વિઝિટ કરાવી। ખાતે ચાલતી શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ કેવડિયા કોલોની જિલ્લો નર્મદા ખાતે આજ રોજ 1 ફેબ્રુઆરી 2021 રોજ 35 સ્ટુડન્ટ્સની બેચ સાથે અમે ફર્સ્ટ યર BSc નર્સિંગના ક્લાસનું શરૂઆત કરેલ છે, જે અંતર્ગત અમે આજે સવારે એક ઓરિએન્ટેશન પ્રોગ્રામ રાખ્યો હતો જેમાં LCD શો એટલે કે પાવરપોઈન્ટ સ્લાઇડ મારફતે સત્સંગ શિક્ષા પરિષદના ટ્રસ્ટી શાસ્ત્રી શ્રી રામકૃષ્ણ દાસજી, આ સ્વામિનારાયણ ગુરુકુલ કેમ્પસના ટ્રસ્ટી શ્રી ધર્મનંદન સ્વામીજી, તેમજ સ્વામિનારાયણ ગુરુકુલ કેમ્પસના ડાયરેક્ટર શ્રી કુલદીપસિંહ ગોહિલ, તેમજ આ સંસ્થાના પ્રિન્સિપાલ સંગીતાબેન પંચાલ, વાઇસ પ્રિન્સિપાલ ઘનશ્યામસિંહ, તેમજ તમામ શિક્ષકગણ અંગેનો માહિતી દર્શાવતો ઇન્ટ્રોડક્શન દર્શાવતો એક ઓરિએન્ટેશન પ્રોગ્રામ રાખ્યો હતો। આ ઉપરાંત કોલેજનું કેમ્પસ, હોસ્ટેલનું કેમ્પસ, તેમજ કોલેજ કેમ્પસમાં આવેલ તમામ ક્લાસરૂમ, લેબોરેટરીઝ વગેરેની માહિતી દર્શાવતું પિક્ચર સાથે તેમને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી। BSc નર્સિંગ કોર્સના કયા હેતુઓ રહેલા છે, તેમજ આ કોર્સ તમને ભવિષ્યની કારકિર્દીનું ઘડતર કરવા માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે તેમ છે તેની પણ સંપૂર્ણ માર્ગદર્શન અમે આ ઓરિએન્ટેશન પ્રોગ્રામ મારફતે તેમને આપ્યું હતું। આ ઉપરાંત કોરોનાના સંક્રમણથી બચવા માટે વિદ્યાર્થીઓને માસ્ક પહેરવું, તેમજ વારંવાર હાથ ધોવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, તેમજ પોતાનું આરોગ્યની જાળવણી માટે તેમણે કયા યોગ્ય પગલાં રોજે લેવા જોઈએ જે અંતર્ગત સંપૂર્ણ માર્ગદર્શન અમે સરકારી માર્ગદર્શિકા મુજબ તે લોકોને પૂરું પાડ્યું હતું।